રાસમાએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા થકી સરકારની વિવિધ યોજનાઓના લાભ નાગરિકોને હાથોહાથ પહોંચાડીને ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ થઈ રહ્યું છે. રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કા અંતર્ગત જૂનાગઢ કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. આ મેળામાં 3941 વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 7.90 કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લાભાર્થીઓને સંબોધતા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે તેના માટે થઈ અને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009થી ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો. તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાજ્યમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને સહાય લાભ હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આજે જનકલ્યાણનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે અને ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે અહીં જૂનાગઢ જિલ્લા ખાતે 3000થી વધારે લાભાર્થીઓને લાભ આપવાનો છે. પણ સાથે સાથે ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે એના માટે થાય અને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી અને 2009-10 થી આજે 14મો તબક્કો શરૂ કરવામાં આવ્યો. આજે રાજ્યના મુખ્યમંત્રી આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે. અત્યારે આપણે સૌ જૂનાગઢ જિલ્લામાં અને મહાનગરમાં અહીંયા 3000થી પણ વધારે લાભાર્થીઓને આજે લાભ આપવાનો. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સરકારી યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓને એક જ સ્થળેથી યોજનાના લાભો પારદર્શી રીતે મળી રહે, તેમને ક્યાંક ધક્કા ખાવા ન પડે તેના શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવ્યા હતા. ત્યારે નોંધારાઓનો આધાર એવો ગરીબ કલ્યાણ મેળો સાચા અર્થમાં હાથ ફેલાવવાની નોબત ન આવે તે માટે રાજ્ય સરકારે સામે ચાલીને ઘર આંગણે આવીને સહાય આપી આત્મનિર્ભર બનાવવાની મથામણ આદરી, જેના લીધે આજે લાખો વંચિતો ગરીબો અને જરૂરિયાતમંદોનો જીવનમાં બદલાવ આવ્યો છે. એટલું જ નહીં, ગરીબો સ્વમાનભેર જીવન વ્યતીત કરે, ક્ષમતાવાન બને, ગરીબોના જિંદગીમાં ઉજાસ લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. મજબૂતી કરવા માટેનું એક દરિદ્ર નારાયણની સેવા કરવા માટેનું માધ્યમ આપણે પ્રસ્થાપિત કર્યું. મારું નામ આજલા ખીમાભાઈ ગોવાભાઈ છે. હું જૂનાગઢ જિલ્લાના તાલુકો જિલ્લાનો હું વતની સૌ અને હું આંબેડકર આવાસ યોજનાનો લાભાર્થી છું. હું અને મારો પરિવાર 15-17 વર્ષ સુધી કાચા મકાનમાં રહેતા હતા અને મારી પરિસ્થિતિ નવું મકાન કરવાની નહોતી સર. એટલે માને જે કોઈ આ મારું વરસાદ અને કોઈ એવી બીજી ઋતુમાં જે કાચા મકાનમાં રહેવામાં તકલીફ પડતી હતી તે મને એમાં આંબેડકર આવાસ યોજના વિશે જાણ્યું અને અરજી કરી તો મને સમાજ કલ્યાણ ખાતા તરફથી 1,20,000 રૂપિયાની 3 હપ્તા લેખે સહાય ચૂકવવામાં આવી, જેની મદદથી મેં મારું નવું ઘર બનાવ્યું. હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. આ મેળામાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સિલાઈ મશીન, ડોક્ટર સવિતાબેન આંતર જ્ઞાતિય લગ્ન સહાય, ડોક્ટર આંબેડકર આવાસ યોજના સહાય, પંડિત દીનદયાળ આવાસ યોજના, વહાલી ડિગ્રી યોજના, માનવ કલ્યાણની વિવિધ યોજનાની સહાય, 100 ચોરસવારના પ્લોટની સનદ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીની પ્રોત્સાહન યોજના હેઠળ
નાણાકીય સહાયનો હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સરકારી યોજનાઓના સહાયની વિતરણની કામગીરીની સમીક્ષા કરી હતી અને લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભો સરળતાથી મળે તે સુનિશ્ચિત કર્યું હતું. અહીં વિવિધ સ્ટોલ પર લાભાર્થીઓ યોજનાની સહાય માટેના ફોર્મ પણ ભરીને જમા કરાવતા હતા. આ કાર્યક્રમમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જિલ્લાના કુલ 1,681 લાભાર્થીઓને કુલ 3,78,39,073 સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું. રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ખાતે દક્ષિણ વિભાગ કોળી સમાજની વાડીમાં 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં વિવિધ કલ્યાણકારી યોજનાના કુલ 1,681 લાભાર્થીઓને કુલ 3,78,39,073 સાધન સહાય ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ જનમેદનીને સંબોધી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી સમાજના દરેક વર્ગના લોકોને રોજગારી મળે, આવક વધે તે માટે વાયબ્રન્ટ ગુજરાત, શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સવ, આરોગ્યલક્ષી સુવિધા ઘર આંગણે મળે તે માટે આયુષ્યમાન કાર્ડ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વનબંધુ યોજના, માછીમાર સમાજના વિકાસ માટે સાગરખેડુ યોજના સહિતની અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પ્રારંભ કરાવી સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની યાત્રા શરૂ કરાવી હતી, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. ગરીબ કલ્યાણ મેળાનું મહત્વ સમજાવતા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારની યોજનાનો લાભ લાભાર્થીને સીધો મળે અને લાભાર્થી સાથે સીધો સંપર્ક થાય તેવા શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ગરીબોના જીવનને ગરિમામય બનાવતો અનોખો સેવા યજ્ઞ એટલે કે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો આજે 14મો તબક્કો યોજાઈ રહ્યો છે. 2009થી અત્યાર સુધીના મેળાનો 1,66,00,000 લોકોએ લાભ લીધો છે. એમણે સમાજના દરેક તબક્કાના લોકોનો વિકાસ થાય, લોકોની આવક વધે, લોકો સ્વરોજગારી પેદા કરે એના માટે અનેક પ્રયત્નો કર્યા. શિક્ષણ આપવું જોઈએ એના માટે શાળા પ્રવેશોત્સવ કર્યો, ઉપયોગ અને રોજગારી વધે એ માટે વાયબ્રન્ટ ગુજરાત કર્યું, અને જે રીતે આદિવાસીઓની વસ્તી વધારે છે તે માટે વનબંધુ કલ્યાણ યોજના બનાવીને દરેક આદિવાસી વિસ્તારના રસ્તા, પાણી અને રોજગારીના, ખેતીના વિકાસના અનેક કામો કર્યા, અને તે જ રીતે સાગર ઉદ્યોગો માટે સાગર જેવી યોજના બનાવી અને સાગર જેવી યોજના અંતર્ગત દરેક સાગર જેવોને આદિવાસી વિસ્તારોમાં સબસ્ટેશનથી લઈને અનેક એક કામો આ યોજનાઓ હેઠળ કરીને ત્યાર પછી દરેક લાભાર્થીને એનો લાભ સીધે સીધો મળી જાય, લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક થાય એના માટે દરેક લાભાર્થીને મળીને આ આપણે માત્ર આપીએ એના માટે 2009માં આ ગરીબ કલ્યાણ લાભાર્થી મેળાનો જે આયોજન તેનો આજે આ 14મો તબક્કો છે. મંત્રી હર્ષભેર જણાવ્યું કે આજે અહીં જિલ્લાના 1,681 લાભાર્થીઓને કુલ 3,78,00,000થી વધુની સહાય આપવામાં આવી છે, જેમાં પણ વિશેષ વાત એ છે કે સૌથી વધુ લાભાર્થી મહિલાઓ છે. વડાપ્રધાને મહિલા સશક્તિકરણની દિશામાં પહેલ કરી સખી મંડળો, દૂધ મંડળીઓ, બહેનોના નામે મિલકત ખરીદી થાય તે માટે સ્ટેમ્પ ડ્યુટીની ફીમાં માફી સહિતની અનેક મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો પ્રારંભ કરાવ્યો. વાડિયાની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દેશભરમાં આવેલા 700થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહથી ખેડૂતો પશુપાલકોને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્યથી દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉજવણી કરાઈ રહી છે. આજે ઉજવણીના અંતિમ દિવસે પશુપાલકોનો સંકલિત ખેતીમાં ફાળો વિષય પર
ખેડૂત સંમેલન સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આજે કૃષક સુવર્ણ સમૃદ્ધિ વીકની ઉજવણી કરવામાં આવી છે અને આજે સમાપન થઈ રહ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થાય છે અને 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા દેશના 731 કેવીકે અને એની સાથે ગુજરાતના 31 કેવીકે પૈકી સુરત આપણે તાપી જિલ્લાનું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે 84% આદિવાસી વસ્તી ધરાવતા ટ્રાઇબલ કેવીકે તરીકે અહીંયા ખૂબ સારી પ્રવૃત્તિ કરીને આ અત્યારના સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે વૈજ્ઞાનિકો દ્વારા એક ટેકનોલોજીને આધારે એક સંપૂર્ણ માર્ગદર્શન સાથે તાલીમ અને એનું માર્ગદર્શન આપવામાં આવે છે અને એનું વધારે માર્ગદર્શન તમામ પશુપાલન સાથે તમામ કૃષિ સાથે સંકળાયેલા વિભાગો દ્વારા 23 તારીખથી લઈને આજે 27 તારીખ સુધી એક અઠવાડિયાનો કાર્યક્રમ કર્યો છે અને એમાં મને જણાવતા આનંદ થાય કે તાપી જિલ્લાની ખૂબ મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો. આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલી મહિલા ખેડૂતો પણ આજે ખૂબ સારી કામગીરી કરીને આ તાપી જિલ્લાનું જે કૃષિ ઉત્પાદન છે તે આજે રાજ્ય અને અન્ય રાજ્યોમાં પણ એને અહીંથી મોકલવા માટે એઓ એનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતો માટે જે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત તમામ ખેડૂતોને જે દેશના અન્નદાતા છે એવા ખેડૂતોને વારે કેન્દ્રની સરકાર આવી છે અને આવું જે દેશને જીવાડવાનું કામ તારવાનું કામ જે ખેડૂતો કરે છે ત્યારે એવા ખેડૂતોને અભિનંદન આપું છું અને આ કૃષક સુવર્ણ સમૃદ્ધિ વીક ઉજવણીમાં સહભાગી થયા છે એ તમામનો આભાર અને અભિનંદન. જેમાં ખેડૂતો અને પશુપાલકોને કૃષિ નિષ્ણાંતો સહિત સાંસદે માર્ગદર્શિત કરીને તેમનો ઉત્સાહ વધારવાની સાથે ખેતીલક્ષી સરકારી યોજનાઓ અંગે ઉપસ્થિત નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 થી વધુ ધાર્મિક સ્થળ સહિતના અસંખ્ય દબાણો, જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ પર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે. ત્યારે 2 દિવસ ચાલનારા આ ડિમોલિશનને લઈ કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરી 4 વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા. બાદમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત 3 એસપી, 6 DYSP, 50 PI તથા PSI સહિત ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર 3 જિલ્લાના 1200 જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત 2 SRP કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી શરૂ કરાવી હતી. સોમનાથમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનને લઈ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં 4 કે આનાથી વધારે વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું 28/9/2024 થી 30/9/2024 સુધીનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા IT એક્ટની કલમ 66A મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરાશે. કાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં છેતરપિંડીનું આ નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ગાંધીનગર રેન્જ IGએ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે DYSPની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો બનતા હોય છે.
ગાંધીનગર રેન્જ આઈજીએ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. એ ટીમે મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ હાથ ધરતા તેના તાર ગાંધીનગરના દંતાલી ગામ સુધી પહોંચ્યા હતા. પોલીસે અહીં દરોડો પાડતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પોલીસ અત્યાર સુધીમાં કુલ 29 આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ લોકોએ રાજ્યના અલગ અલગ લોકો ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. એની છેતરપિંડીનો આંક 27 કરોડની આસપાસ થવા જાય છે. પોલીસની તપાસમાં 42 બેંક એકાઉન્ટમાં 27,81,45,501ની કુલ 37 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 2 ફરિયાદ ગુજરાત બહારની છે. જૈસા કે આપને પૂછા કે ઇનકે અકાઉન્ટ મેં જો પૈસા આતા થા ઉસકા ક્યા કરતે થે, જીતના એક તો સારે અકાઉન્ટ્સ ડમે અકાઉન્ટ્સ હૈ ઇનકે, યા તો કેશ વિડ્રોલ કરતે થે અપને અકાઉન્ટ સે, યા એટીએમ કે થ્રુ વિડ્રોલ કરતે થે, યા જો ડમે અકાઉન્ટ્સ બને થે વો ચેક કે થ્રુ ભી એક અકાઉન્ટ સે દૂસરે અકાઉન્ટ મેં ટ્રાન્ઝેક્શન્સ હૈ. ઇસકે અલાવા ઇન્હોને કઈ બોગસ ફર્મ ભી બનાઈ હૈ તાકિ વો ટ્રેડિંગ યા બ્રોકિંગ ફર્મ લગે, ઓર ઉન બોગસ ફર્મ જો બનાઈ હૈ ઉનકે અકાઉન્ટ ઇન્હોને કરંટ અકાઉન્ટ્સ ખુલવાયે ઓર ઉનમે યે પૈસે કા ઇન્હોને ટ્રાન્ઝેક્શન કિયા હૈ, જો કે હમે 27 કરોડ કા ટ્રાન્ઝેક્શન અભી તક મિલા હૈ. ઇનમે જો 29 લોક પકડે હૈ ઉનકી જીતને ભી અભી તક 2-3 સાલ કે જો કેસીસ દર્જ હુએ હૈ પહેલે ભી મહેસાણા જિલ્લા મેં યા ફિર આસપાસ કે જિલ્લે મેં જીતને ભી ઓફેન્સિસ દાખિલ હુએ હૈ ઉનકી ડિટેલ સબકી મંગવાઈ ગઈ હૈ ઓર વો અભી મેચ કિયા જા રહા હૈ કે જો પકડે હૈ ઉનમે સે કિતને કે પહેલે ઓફેન્સિસ રજિસ્ટર હુએ હૈ વો ઇન્વેસ્ટિગેશન ચલ રહા હૈ. ઇસમે મોડસ ઓપરેન્ડી મેં યે થા કે યે લોગ જૈસે બહોત સે એક તો મોબાઈલ નંબર્સ ઇનકે પાસ મેં ડેટાબેસ હોતા થા ઓર ડિફરન્ટ ડિફરન્ટ લોગો કો મોબાઈલ નંબર્સ કે જો ડેટાબેસ થા ઉસકે બેસિસ પે કોલ કરતે થે. ઉનમે સે જિન લોગો કો ઇન્ટરેસ્ટ રહેતા થા શેર માર્કેટ મેં ઇન્વેસ્ટ કરને કા ઉન લોગો સે યે લોગ વાત કરતે થે ઓર ઇનિશિયલી ઉનકો મેસેજેસ યે ઉનકે મોબાઈલ્સ મેં મેસેજેસ ભેજતે થે જો ઇન્ટરેસ્ટેડ લોગ થે ઓર ઉનકો ઇસ તરીકે સે મેસેજ ભેજા જાયા કરતા થા કે યે પર્ટિક્યુલર શેર યે 3 દિન મેં 3 ડેઝ મેં ઇસકા પ્રાઇસ ઇતના બઢ ગયા હૈ, ઉસકા દૂસરે કા ઇતના પ્રાઇસ બઢ ગયા હૈ, યે ખરીદના ઉચિત હૈ, યે બેચના ઉચિત હૈ, ઇસ તરીકે કે યે મેસેજેસ કરતે થે. એન્ડ દેન ઉસકે બાદ મેં જો ક્લાયન્ટ હોતે થે યા ફિર જો ભી વિક્ટિમ હૈ ઉનકો વાપસ કોન્ટેક્ટ કરતે થે ઓર કુછ લોગ જો ઇન્ટરેસ્ટેડ થે ઉનસે યે ઇનિશિયલી કમ અમાઉન્ટ જો હૈ વો અપને બેંક અકાઉન્ટ મેં ટ્રાન્સફર કરવાતે થે કે સપોઝ 50,000 કા અમાઉન્ટ ટ્રાન્સફર કરવાયા. 50,000 કા અમાઉન્ટ લેને કે બાદ મેં રિયલ મેં યે કહીં પે શેર બજાર મેં યા કિસી જગહ પર કોઈ ઇન્વેસ્ટ નહીં કરતે થે, સિર્ફ ઓર સિર્ફ ઉનકો બતાને કે લિયે કે હમ ઇન્વેસ્ટ કર રહે હૈ. એન્ડ એક અપના મેસેજ કે હિસાબ સે યે વિક્ટિમ્સ કો બતાતે થે કે આપકા જો શેર થા વો ઇતને રૂપે કા ઇતના શેર હો ગયા, યા 50,000 જો આપકે હૈ વો 60,000 હો ગયે વિદિન 7 ડેઝ મેં, વિદિન 5 ડેઝ મેં. ઇસકે હિસાબ સે વિક્ટિમ જો હૈ ઉસકો લાલચ દેકર ઓર ઉસસે જ્યાદા અમાઉન્ટ અપને બેંક અકાઉન્ટ મેં ડલવાતે થે. ઇસ તરીકે સે સમટાઇમ્સ એસા હોતા થા કે વિક્ટિમ જો હૈ વો અપના 20 લાખ 25 લાખ ડાલને કે લિયે તૈયાર હોતા થા ઓર ઉસકે બાદ મેં ઉસકે સાથ મેં યે ચીટિંગ કી જાતી થી. આ સમગ્ર રેકેટ જોતા આરોપીઓ બીએમ એન્ટરપ્રાઇઝ, રમેશ એન્ટરપ્રાઇઝ, હબ ઓફ બ્રોકરજીસ, બ્રોકરેજ ફાર્મ ઓમ એન્ટરપ્રાઇઝ, શ્રી સિદ્ધેશ્વર નોવેલ્ટી એન્ડ ગાર્મેન્ટ, રોયલ એમએમએમ, આરવી એન્જિનિયરિંગ, કેશર એન્ટરપ્રાઇઝ જેવી અલગ અલગ ફર્મ પેઢીના કરંટ અકાઉન્ટ, બિઝનેસ એકાઉન્ટ તથા અલગ અલગ વ્યક્તિઓના સેવિંગ એકાઉન્ટ મળી કુલ હાલ સુધી આશરે 42 જેટલા બેંક એકાઉન્ટની વિગતો તપાસ દરમિયાન મળી છે, જે પૈકી 19 બેંક એકાઉન્ટની માહિતી હાલ સુધી મળી આવી છે. એમાં કુલ આશરે 26,65,78,471 ફ્રોડ કરીને તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી 1,15,67,030 રૂપિયા આંગડિયા પેઢી મારફત હવાલાથી અલગ અલગ ભોગ બનનારા ગ્રાહકો પાસેથી મેળવી લેવાયા છે. કૃષ્ણનગરી દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જગત મંદિર આસપાસના વિસ્તારમાં સુદામા સેતુથી કીર્તિ સ્તંભ રિલાયન્સ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કૃષ્ણનગરી દ્વારકા ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્ય દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર
અને ટ્રાફિક પોલીસના કર્મીઓ વચ્ચે વેપારીઓ સાથે તૂતુ મેમેની સ્થિતિ સર્જાઈ હતી. વર્ષો દરમિયાન જગત મંદિરની આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ પરિણામ વિહોણા રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે દ્વારકા શહેરમાં મોટાભાગના ગેરકાયદેસર દબાણો કઈ રીતે દૂર કરવામાં આવે છે. શું આ વારંવારના દબાણો પાછા આવશે અથવા માપદંડોનું પાલન કરવામાં આવશે? સ્થાનિક સમુદાય આ બદલાવની રાહ જોઈ રહ્યો છે, પરંતુ શંકા છે કે આ કામગીરી કાયમી થશે કે નહીં. જોકે જો તે અંતે હકીકતમાં બની શકશે કે નહીં એ તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે. સાતના પગલે ગિરનાર પર્વત નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. તેમજ જુનાગઢ શહેરની દક્ષિણે આવેલા ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ધોધમાર વરસેલા વરસાદને કારણે દાતારના ડુંગર પર પાણીની નદી વહેતી થઈ હતી. હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા મેઘ વર્ષાને કારણે તેમજ ગઈકાલે સવારથી જ અસહ્ય ગરમીની વચ્ચે બપોર બાદ ભારે તોફાની પવન સાથે ગિરનાર પર્વત પર 6 ઇંચ જેટલા વરસેલા વરસાદને કારણે ગિરનાર પર્વતની સીડીઓ જાણે નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. તો બીજી તરફ ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમ પાસે તેમજ દામોદર કુંડ ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી. એક તરફ કાચા સોના સમાન વરસી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો બીજી તરફ ખેતરોમાં રહેલા સોયાબીન, તુવેર, કપાસ જેવા પાકોને ભારે નુકસાની, જ્યારે મગફળી જેવા પાકોને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. 4 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે પ્રવાસન સ્થળ ભવનાથ વિસ્તાર તેમજ દામોદર કુંડમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી, જ્યારે જિલ્લાના ખેતરોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હોવાનું ધરતીપુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી બાજુ ગિરનાર પર્વત તેમજ જૂનાગઢ શહેરની દક્ષિણે આવેલા ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ધોધમાર વરસેલા વરસાદને કારણે દાતારના ડુંગર પર પાણીની નદી વહેતી થઈ હતી. દાતાર ઉપર આજે પડેલા વરસાદથી દાતારની જગ્યા ડુંગર પર ગૌશાળા પાસે સક્કરમાઈની કોઈ અને દાતારની જગ્યામાં પાણી પાણીની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વરસાદને કારણે મોટાભાગના જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો રોડ રસ્તાઓ પર તો જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સાબરકાંઠાના વડાલી ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા કુબા ધરોલ મોરડ તરફ પાસેના રસ્તા વચ્ચેથી કોઝવે પર બે બાઇક સવારો જતા હતા, જોકે ત્યાં પાણીનો પ્રવાહ એટલો પુષ્કળ પ્રમાણમાં હતો કે બંને જણા તણાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમ સાથે પોલીસ પણ ઘટનાસ્થળે તુરંત પહોંચી હતી. બે વ્યક્તિ પૈકી એક વ્યક્તિને તો બચાવી લેવામાં આવ્યો અને તે સલામત છે, જોકે અન્ય એક વ્યક્તિ ગાયબ છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ગત રાત્રેથી લઈને વહેલી સવાર સુધી રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતને લઈને જિલ્લામાં વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ પણ લેવાઈ છે અને તેઓ ગુમ થયેલા વ્યક્તિને શોધી રહ્યા છે. જોકે હજુ તેની કોઈ ભાણ નથી મળી, પરંતુ જે બાઇક સાથે બંને યુવકો તણાયા હતા તે બાઇક વહેલી સવારે પાણીના પ્રવાહમાંથી મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. તાપી, વલસાડ અને નવસારી બાજુ ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે.